જામનગર એરબેઝ SWAC ખાતે ભારતીય વાયુસેના દ્વારા નોન યર આર્મી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જામનગર એરબેઝ સ્ટેશન સ્વેસ ખાતે નો યર આર્મી કાર્યક્રમ એરફોર્સ અધિકારીઓ તેમજ વોરિયર્સ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં એર કમાન્ડર MS દેસવાલ વાયુસેના મેડલ, એર ઓફિસર કમાન્ડિંગ એરફોર્સ સેવા મેડલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ ઉપરાંત એર વોરિયર્સ તેમના પરિવાર અને બાળકો સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એર કમાન્ડર MS દેસવાલ દ્વારા કાર્યક્રમની શરૂઆત વિશિષ્ટ સંદેશ સાથે આકાશમાં બલૂન ઉડાડીને કરવામાં આવી હતી અને ત્યારબાદ એર કમાન્ડર દ્વારા દેશના યુવાનોને વાયુસેનાના કાર્યક્રમોની માહિતી આપતા સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દેશભક્તિના ગીતો સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું. તો ઉપસ્થિત રહેલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક નાનકડી પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જવાબ આપનાર વિદ્યાર્થીઓને એર કોમોડરના પત્નીશ્રી દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાના જાંબાજ મિગ તેમજ જગુઆર વિમાનો તેના ચેતક જેવા હેલિકોપ્ટર દ્વારા આશ્ચર્યચકિત કરનાર કરતબો દર્શાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત દુશ્મનના ઘરમાં ઘૂસી કેવી રીતે દુશ્મનનો ખાતમો કરવામાં આવે છે તેની ગરુડ કમાન્ડો દ્વારા અદ્ભુત મોકડ્રિલ દ્વારા દુશ્મનને પરાસ્ત કરવાના કરતબ સાથે રજૂ કરી હતી. તો એક સાથે ચાર જુગાર વિમાન દ્વારા અવાજની ગર્જના દ્વારા ઉપસ્થિત લોકો પરથી પસાર થઈ દેશના લોકોની રક્ષા કાજે વાયુસેનાના જાંબાજી યવાનો અને ખૂંખાર જગુઆર વિમાનો હર પર સજ્જ છે તેવો સંદેશો પાઠવ્યો હતો. આ ઉપરાંત એર કમાન્ડર દ્વારા વાયુસેનાને લાગતી સમગ્ર તેમજ સંરક્ષણ સાધનોને લગાવવામાં આવેલી સ્ટોલની મુલાકાત લીધી હતી. એરબેઝ પર ખાસ કરી મોડેલ સ્વરૂપે બાળકોને જાણકારી માટે મૂકવામાં આવેલ લડાકુ વિમાનો વિદ્યાર્થીઓનું ખાસ આકર્ષણ રહ્યા હતા અને પોતાને પણ આર્મીમાં જોડાવા માટે પ્રેરિત થતા જોવા મળ્યા હતા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, ZSTV, જામનગર. ये दिखा सके और ये बता सके कि हम एयर वॉरियर्स की ट्रेनिंग क्या होती है, हम दुश्मन से लड़ाई के लिए कैसे तैयार होते हैं और लड़ाई करने के लिए हमारे पास क्या क्या हथियार हैं और हमारा निश्चय कितना दृढ़ है कि जब भी जरूरत पड़ेगी देश को हम आगे होकर अपने देश की रक्षा करेंगे और यहीं पे काम हम अपने बच्चों को भी समझाना चाहते हैं ताकि इस देश का हर बच्चा बड़ा होके एक ऐसा नागरिक बने जो अपने देश से प्यार करे और उसकी हमेशा सुरक्षा करे. शुक्रिया.